દીક્ષિતા, આપે જે પ્રશ્ન કર્યો એનો ઉત્તર આપણે થોડી ક્ષણો બાદ આપું, પરંતુ એક સામાન્ય જે આપણે અપડેટ આપી રહ્યો છું, આપણા સહયોગી અતુલે કહ્યું કે દિશા ભલે બદલાઈ છે પરંતુ ગુજરાતના દરિયાકાંઠે સીધી રીતે ટકરાવવાની સંભાવના નથી, પરંતુ હાલ અપડેટ એ પણ છે કે ભલે જે વાવાઝોડું છે ઉત્તર તરફ ખસી રહ્યું છે, પરંતુ તેનો જે રૂટ છે તે જામનગરથી ઉપર તરફ જઈએ તો જામનગર, ઓખા અને દ્વારકાનો જે વિસ્તાર છે ને તે બાદ ઉત્તર જે દરિયા કિનારો છે એટલે કે કચ્છની નીચેનો જે કિનારો કહેવાય છે, ઓખા, જખૌ અને તે આસપાસનો, તો ત્યાં આગામી બે દિવસમાં ક્યાંક લેન્ડફોલ થઈ શકે છે. એટલે જમીન ઉપર ફક્ત ગુજરાતનો જે એક્સ્ટ્રીમ આગળનો જે દરિયા કિનારો છે તેના પર ક્યાંક તેની અસર જોવા મળી શકે છે લેન્ડફોલ થવાની, એટલા માટે કે ભલે ચક્રવાતનું મૂળ જે કેન્દ્ર બિંદુ છે તે દરિયામાં ખૂબ જ દૂર છે, પરંતુ તેનો જે ઘેરાવો છે કે જે પ્રથમ દિવસથી આપણે કહી રહ્યા છીએ કે તેનો ઘેરાવો એટલો વિશાળ છે કે જે સીધું જતું હોય પરંતુ તેની આઉટર ફેરીફેરીની ફરતેનો જે આખો ચક્રવાતનો ઘેરાવો છે તે ગુજરાતના દરિયાકાંઠે સ્પર્શે તો પણ જે દ્વારકા છે, જખૌ છે, ઓખા આ જે સંભવિત બંદરો છે તેની ઉપર લેન્ડફોલ થવાની શક્યતા હાલ પૂરતી રહેલી છે. મહત્તમ વાવાઝોડું જે છે તે પાકિસ્તાનની તરફ ઉત્તર તરફ જઈ રહ્યું છે, જે અરબી સમુદ્ર છે તેમાંથી પસાર થઈને, એટલે હજી પણ સંપૂર્ણ શક્યતાઓ મટી ગઈ છે એવું નથી, થોડી ઘણી શક્યતાઓ છે કે જે ગુજરાતને અસર કરી શકે છે, પરંતુ મહત્તમ અસર જે છે તે પવનને લીધે થશે. જે પ્રમાણે સહયોગી અતુલે કહ્યું કે સીધી રીતે ન ટકરાય તો પણ જે પવનની અસરના કારણે જે નુકસાન થવાની સંભાવના છે તે તો યથાવત જ છે. હવે આપના પ્રશ્નનો ઉત્તર આપું તો ગઈકાલે પોરબંદરનો જે દરિયા કિનારો હતો પ્રમાણમાં ખૂબ જ શાંત હતો, પરંતુ જેમ જેમ જે બિપરજોય આગળ વધી રહ્યું છે અને તેની અસર જોવા મળી રહી છે, તો કેમેરા પર્સન મુકેશને કહીશ મારી પાછળની તરફના દ્રશ્યો બતાવે. આપ જોઈ શકો છો સામાન્ય દિવસો કરતાં કેટલો કરંટ હાલ પોરબંદરના દરિયામાં જોવા મળી રહ્યો છે, કારણ કે સામાન્ય દિવસોમાં અત્યંત શાંત દરિયો હોય છે, પરંતુ દૂરથી આપણે જોઈ શકીએ છીએ કે કેટલા મોટા પ્રમાણમાં જે મોજા છે તે સતત ઉછળી રહ્યા છે અને પોરબંદરની જે ચોપાટી છે કે જે દરિયા કિનારો છે ત્યાં તરફ આવી રહ્યા છે અને તેની સાથે ટકરાઈ રહ્યા છે. એટલે હાલ જે આ મોજાની તીવ્રતા છે તેની જે ઊંચાઈ છે તે 8 થી 10 ફૂટનો અંદાજ લગાવી શકાય છે, પરંતુ જેમ જેમ ચક્રવાત નજીકથી પસાર થઈ રહ્યું છે તેમ તેમ તેની જે અસર છે તે પણ વધી રહી છે. આ તરફના દ્રશ્યો પણ બતાવવાના પ્રયત્ન કરીશ. દૂરની તરફ જોઈ શકો છો આખો જે દરિયા કિનારો છે જે ચોપાટી વિસ્તાર છે, સામાન્ય દિવસોમાં દરિયો શાંત જોવા મળતો હોય છે અને અહીંયા સુધી પાણી આવતું પણ નથી હોતું, પણ હાલ આપ જોઈ શકો છો મોજા એટલી ઝડપથી આવી રહ્યા છે, એટલી તીવ્રતાથી આવી રહ્યા છે કે જાણે આ પાણી કૂદીને ચોપાટી બહારની તરફ આવવાનો પ્રયત્ન કરતો હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલથી જ સમગ્ર જે ચોપાટી વિસ્તાર છે લોકોની અવર જવર માટે બંધ કરવામાં આવેલો છે. સત્તાવાર જિલ્લા કલેક્ટર તરફથી કોઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે તમામ લોકોની જે અવર જવર કે વહેલી સવારે લોકો અહીંયા વોક કરવા આવતા હોય, દિવસ દરમિયાન મુલાકાત માટે આવતા હોય, ફરવા આવતા હોય તો તેમને રોકી દેવામાં આવ્યા છે. મુખ્ય પ્રવેશ દ્વાર જે છે કેમેરા પર્સનને કઈ બતાવશે, ચોપાટીમાં પ્રવેશવાના જુદા જુદા જે પ્રવેશ દ્વાર છે તે પણ દરવાજાથી બંધ કરી દેવામાં આવ્યા છે અને પોલીસના જવાનો છે તે પણ અહીંયા ખડેપગે છે અને સાથે પોલીસની જે પેટ્રોલિંગ વાન છે તે પણ સતત અહીંયા પોતાનું જે પેટ્રોલિંગનું કામ છે તે કરતી રહે છે. એટલે હાલના તબક્કે કહી શકાય કે અસર જે છે તે ધીમે ધીમે વધી રહી છે, એટલે ગુજરાતના તમામ દરિયાકાંઠા માટે, કારણ કે સોમનાથ વેરાવળથી શરૂ કરી અને ઉપર તરફ જેમ જેમ આપણે જઈએ અમરેલી છે, જામનગર છે, દ્વારકા, ઓખા અને પછી કચ્છનો જે દરિયા કિનારો છે, તો ત્યાં આગામી બે દિવસ 12 જૂન 13 જૂન ખૂબ જ મહત્ત્વના છે અને 14 જૂને પણ ક્યાંક તેની પાછોતરી અસર જોવા મળી શકે છે. દીક્ષિતા, બિલકુલ આપ બંને જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આગળ વાત કરીએ તો બિપરજોય વાવાઝોડાની વલસાડમાં અસર જોવા મળી રહી છે. તિથલના દરિયા કિનારે જોવા મળી તેની અસર, વાવાઝોડાની અસરથી તિથલના દરિયામાં કરંટ જોવા મળ્યો. સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડબાય રખાય છે. દરિયાકાંઠાના વિસ્તારમાં એનડીઆરએફ રાખી રહ્યું છે સતત નજર. દરિયાકાંઠાના 28 ગામના લોકોને એલર્ટ કરાયા. વાવાઝોડાના ખતરાથી તમામ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.